રાત્રિ આકાશમાં એક નજર કરીએ તો ઘણા બધા તારાઓના વિશાળ સમૂહ આપણને જોવા મળે છે, જે ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાની સાથે જોડાયેલા હોય. આ વિશાળ તારાઓના સમૂહ છે એને આપણે ગેલેક્સીના નામે ઓળખીએ છીએ. આપણું જે સૂર્યમંડળ છે એ પણ આવી જ એક સર્પિલ આકારની ગેલેક્સીમાં આવેલું છે, જેને આપણે મંદાકિની અથવા તો મિલ્કી વેના નામે પણ ઓળખીએ છીએ. આ સિવાય જે આપણું બ્રહ્માંડ છે એમાં ઘણા બધા પદાર્થો આવેલા છે, જેમ કે ગ્રહો હોય, ઉપગ્રહો હોય, સૂર્યમંડળ હોય, લઘુ ગ્રહો હોય, એસ્ટરોઇડ્સ હોય, કે જેને આપણે ઉલ્કા અથવા તો ખરતા તારા પણ કહીએ છીએ, જે વિશે આપણે બધા જાણીએ છીએ. અને જુદા જુદા અસંખ્ય અને વિવિધ રંગરૂપવાળા તારા છે એ અવકાશમાં પોતાનું એક ચોક્કસ સ્થાન ધરાવતા હોય છે. આની સાથે સાથે આ તારાઓની વચ્ચે એક એવો તારો પણ છે કે જે ખરેખર રસનો વિષય રહ્યો છે અને એના ઉપર સંશોધનો પણ ચાલી રહ્યા. વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો છે આ તારા ઉપર સંશોધનો કરી રહ્યા છે અને આ સંશોધનો હાલમાં પણ ચાલુ છે. કદાચ આ તારાઓ વિશે આપણને માહિતી મળી જાય તો બ્રહ્માંડની ઉત્પત્તિ શેમાંથી થઈ છે અને આપણા સૂર્યમંડળની ઉત્પત્તિ શેમાંથી થઈ છે એ આખો કોયડો છે એ પણ ઉકેલી શકાય. જી હા, હું વાત કરું છું પૂંછડીયા તારાની, કે જેને આપણે પૂંછડીયા તારા તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે એને ધૂમકેતુના નામથી પણ ઓળખીએ છીએ. હે ગાઈઝ, વેલકમ ટુ સાયન્સ કાર્ટ, અને આ વિડીયોમાં આપણે ધૂમકેતુઓ વિશે કંઈક નવું જાણશું જે કદાચ તમને ખબર નહીં હોય. ધૂમકેતુઓ વિશે સામાન્ય એવી વ્યાખ્યા જોઈએ તો એ અવકાશમાં આવેલા ધૂળ, બરફ અને વાયુઓના બનેલા પિંડ છે, કે જે સૂર્યથી દૂર ઠંડા અને અંધારા ક્ષેત્રોમાં ઘૂમતા હોય છે. ઘણા વર્ષો પછી સૂર્યની નજીકમાંથી જ્યારે એ પસાર થાય છે ત્યારે સૂર્યની ગરમીના કારણે ગરમ થવાથી એના જે વાયુદ્રવ્ય હોય એ તપી જાય છે અને એના જ કારણે પાછળ છે પ્રકાશિત પૂંછડી હોય એવું આપણને લાગે. ઘણી વાર જે આ પૂંછડી છે લાખો કિલોમીટર સુધી લાંબી પણ હોય છે, એટલે જ આપણે એને પૂંછડીયા તારા તરીકે ઓળખીએ છીએ. જો કે એ ખરેખર કોઈ તારો નથી અને એને પૂંછડી કાયમી પણ હોતી નથી. આજે ધૂમકેતુઓ છે એની ભ્રમણ કક્ષા અતિશય લાંબા ઉપવલય આકારની હોય છે અને આથી જે પ્લુટો છે તે 2006 સુધી આપણે એને ગ્રહ તરીકે ગણતા હતા, આ પ્લુટોની જે ભ્રમણ કક્ષા છે એને પણ આ ઘણીવાર વટાવી જાય છે. સામાન્ય રીતે ધૂમકેતુ છે એથી જે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, પાણી, ધૂળ અને અનેક ખનિજ પદાર્થોના બનેલા હોય છે. ધૂમકેતુઓ છે એની ઉત્પત્તિ માટે એવું કહેવાય છે કે સૂર્યમંડળના અંતમાં જે ઊંટના વાદળ આવેલા છે ત્યાંથી આ ધૂમકેતુઓ ઉદ્ભવે છે. ઊંટના વાદળ જે છે સૂર્યમંડળના નિર્માણના અવશેષોનું બનેલું હોય એવું કહેવામાં આવે છે. એસ્ટરોઇડ છે એ પણ ઘણી જુદી જુદી રીતે બનતા હોય. એસ્ટરોઇડ એટલે એને આપણે ગુજરાતીમાં ઉલ્કા તરીકે ઓળખીએ છીએ. પણ ક્યારેક ધૂમકેતુઓ છે એ પોતાના જ્વલનશીલ તત્વો છે એ નાશ થઈ જાય, એટલે કે જે જ્વલનશીલ તત્વો છે એ પૂરા થઈ જાય તો પણ એ એસ્ટરોઇડ બની જતા હોય છે. હવે ધૂમકેતુઓ છે ઊંટના વાદળમાંથી ઉદ્ભવે છે એવી માન્યતા જાન હેડ્રિક ઊંટ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી. બરફથી થીજેલા જે આ ગોળા હોય છે એમની ભ્રમણ કક્ષામાંથી કોઈ બાહ્ય ગુરુત્વાકર્ષણ બળમાં જ્યારે ખલેલ પહોંચે એની ભ્રમણ કક્ષામાં, એના કારણે થોડાક ચલિત થઈ જાય છે અને એવો સૂર્ય તરફ ખેંચાય. એટલે જ્યારે ધૂમકેતુ સૂર્યમંડળના અંદરના ભાગમાં પ્રવેશે ત્યારે સૂર્યના કિરણને કારણે જે થીજેલા વાયુઓ હોય એ પીગળવા લાગે અને આના જ કારણે ધૂળ અને વાયુઓ છે મુક્ત થઈ જાય અને એક મોટું વાતાવરણ ધૂમકેતુના કેન્દ્રની આસપાસ રચાય, કે જેને ધૂમકેતુનું કોમા પણ કહેવામાં આવે છે. સૂર્યના વિકિરણ દબાણ અને સૂર્યપવનની કોમા પર અસર થાય અને એના કારણે ધૂમકેતુ છે એની લાંબી પૂંછડી રચાતી હોય અને આ પૂંછડી છે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં, એટલે કે એની ભ્રમણ કક્ષા હોય એની બહારની બાજુમાં જ રચાતી હોય. ધૂમકેતુનું જે કેન્દ્ર છે ઘન કેન્દ્ર હોય છે એને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે 50 કિલોમીટરથી એ નાનું હોય છે. એની કોમા અને પૂંછ છે એ ક્યારેક 150 મિલિયન કિલોમીટર કરતા પણ લાંબુ જોવા મળે છે. સામાન્ય રીતે કોમા અને જે પૂંછડી છે સૂર્યના પ્રકાશના કારણે પૃથ્વી પરથી પણ જોઈ શકાય. મોટા ભાગના ધૂમકેતુઓ છે ખૂબ ઝાંખા હોવાથી ફક્ત દૂરબીન વડે જ આપણે એને જોઈ શકીએ છીએ, પરંતુ ઘણી બધી વાર એ ઘણા તેજસ્વી પણ હોય છે જેના કારણે આપણે એને નરી આંખે પણ જોઈ શકતા હોઈએ. ધૂમકેતુઓ છે અચાનક રાત્રિના સમયમાં આકાશમાં દેખાય છે અથવા તો થોડીક વારમાં જ લુપ્ત થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. એટલે પહેલાના સમયમાં ધૂમકેતુઓ વિશે આપણી પાસે એટલી માહિતી નહોતી ત્યારે લોકો એને અપશુકન અને આફત લાવનારા એવું પણ કહેતા. યુદ્ધ હોય, રોગચાળો હોય અથવા તો કોઈ બીમારી ફેલાવાની છે એવું જ્યારે ધૂમકેતુને જોવામાં આવતા ત્યારે લોકો છે અનુમાન લગાવતા. જો કે પછી સંશોધનોથી ખબર પડી કે આ તો એક અવકાશીય પદાર્થ જ છે, એટલે આ બધી માન્યતાઓ છે રદ થઈ.
સૌથી પ્રખ્યાત ધૂમકેતુ છે હેલીનો ધૂમકેતુ છે. દર 76 વર્ષે સૂર્યની નજીક આવે છે ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ. સૌપ્રથમ 1910માં એ દેખાયો હતો અને ત્યાર પછી 1986માં દેખાયો હતો. હવે પછી એ 2062માં દેખાવાનો છે. ધૂમકેતુનું ન્યુક્લિયસ છે સૂર્યમંડળના સૌથી કાળા પદાર્થોમાંનું એક છે. હેલીનો ધૂમકેતુ છે એના ન્યુક્લિયસ પર પડતા પ્રકાશમાંથી ફક્ત 4% પ્રકાશનું જ પરાવર્તન કરે છે. આની સાથે સાથે બોરેલી ધૂમકેતુ છે એના ઉપર પડતા પ્રકાશનું 2.4-3% પરાવર્તન કરે છે. આ જે છે એ રોડ પર ડામર જે નાખવામાં આવે છે કાળો, એ કાળો ડામર છે 7% જેટલા પ્રકાશનું પરાવર્તન કરતું હોય છે. એટલે ડામર કરતા પણ કાળા પદાર્થો કહી શકાય. સૂર્યની ગરમીના કારણે સરળ જ્વલનશીલ કાર્બનિક સંયોજનો છે એનું દહન થઈ જાય છે. ઘણી લાંબી કાર્બન શૃંખલા વાળા ડામર અને ક્રૂડ તેલ જેવા પદાર્થો રહી જાય છે જે અત્યંત કાળા હોય છે. છેલ્લે 1986માં એવું પણ નોંધાયું કે ધૂમકેતુઓ છે ક્ષ કિરણોને ઉત્સર્જિત કરતા હોય છે. ધૂમકેતુના ક્ષ કિરણોની શોધને વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા, કારણ કે આની પહેલા એવી કોઈ આગાહી કોઈએ કરી જ નહોતી કે ક્ષ કિરણો છે એ ધૂમકેતુઓ ઉત્પન્ન પણ કરી શકે છે. એવું મનાય છે કે ક્ષ કિરણો છે ધૂમકેતુ અને સૂર્ય પવનના વચ્ચે થતી પ્રક્રિયાથી સર્જાય છે, જેમાં ઉત્તેજિત આયન કણો છે એ ધૂમકેતુના વાતાવરણમાં આવેલા અણુ તથા પરમાણુ સાથે અથડાય ત્યારે એક કે વધુ ઇલેક્ટ્રોનનું સર્જન થવાથી ક્ષ કિરણો છે એ સર્જાતા હોય. ધૂમકેતુનું નામ કેવી રીતે અપાય છે એ વિશે જોઈએ તો સૌપ્રથમ 20મી સદીમાં ધૂમકેતુના નામ છે વર્ષના આધારે પાડવામાં આવતા, જેમ કે 1680નો મહાન ધૂમકેતુ, સપ્ટેમ્બર 1882નો ધૂમકેતુ. એડમંડ હેલી છે એણે સિદ્ધ કરેલું કે એક જ ધૂમકેતુ છે એ 2-3 વાર દેખાયો હતો અને એનો એજ હતો. એની આગાહીને અનુલક્ષીને એના પછીનો જે ધૂમકેતુ છે એનું નામ હેલીનો ધૂમકેતુ આપવામાં આવેલું. ઘણા બધા નામ છે ભ્રમણકક્ષાની ગણતરી કરનારના નામ પરથી પણ પાડવામાં આવેલા, અને ત્યાર પછીના સમયગાળામાં જે વૈજ્ઞાનિકોએ ધૂમકેતુને શોધેલો એના નામ ઉપરથી ધૂમકેતુઓના નામ આપવામાં આવતા હતા. ઘણા ધૂમકેતુઓ છે એની શોધ યાંત્રિક સાધન દ્વારા થાય છે અને આ ધૂમકેતુઓના નામ એ સાધનોના નામ ઉપરથી અપાય છે, જેમ કે ધૂમકેતુ IRAS આરાકી આલ્કોકની શોધ IRAS સેટેલાઇટ. જો કે હવેના સમયમાં મોટા પ્રમાણમાં ધૂમકેતુઓ છે એની શોધ થવાથી એમની નામકરણની જે પ્રક્રિયા છે એ પણ વ્યવહારિક રહી નથી. મે 2005 સુધીમાં સોહોએ 950 ધૂમકેતુની ખોજ કરી છે અને 1000માં ધૂમકેતુની ખોજ કરશે એવી પણ એમણે સંભાવના કરવાની જે પ્રતિયોગિતા છે એ પણ બહાર પાડેલી છે. હમણાંની જ વાત કરીએ તો ધૂમકેતુ C2020F3 એવું નામ આપેલું કે જેને આપણે નિયોવાઇઝના નામે પણ ઓળખીએ છીએ, ભારતમાં એ 20 દિવસ સુધી દેખાવાનો હતો. 14 જુલાઈ 2020થી એ 20 દિવસ સુધી આકાશમાં સૂર્યાસ્ત થાય એના પછી 20 મિનિટ સુધી આપણને જોવા મળવાનો હતો. 22 જુલાઈએ આ ધૂમકેતુ છે નિયોવાઇઝ એ પૃથ્વીની સૌથી નજીક એટલે કે 10.3 કરોડ કિલોમીટરની દૂરી ઉપરથી જોઈ શકાય એમ હતો, આટલો નજીક હતો. જો કે ધીમે ધીમે આ ધૂમકેતુ છે એ જુલાઈથી આગળ તેજીથી ગાયબ થઈ જાય અને એના પછી એ સૂર્યમંડળની બહાર નીકળી જાય, આવી વાત આપણે સાંભળેલી. જો કે વાદળછાયા વાતાવરણના લીધે આ ધૂમકેતુ છે એને આપણે એટલો બધો સરળતાથી અને નરી આંખે ખૂબ ઓછી જગ્યાએ જોવા મળેલો. બીજો એક ધૂમકેતુ છે કોહુટર ધૂમકેતુ, જે 1974માં દેખાયો હતો અને હવે પછી 75,000 વર્ષ પછી દેખાશે. ખેર, ધૂમકેતુ અને તારા છે સમાન નથી, એમની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઈ એને આપણે જો વધારે જાણવું હોય તો આપણી પાસે વધારે અઢળક માહિતીની જરૂર પડશે. અને આપણે આ માહિતી જો ઊંડાણમાં જોઈતી હોય તો પૃથ્વી પરથી થતા નિરીક્ષણનું પ્રમાણ છે એ બધે ખૂબ જ જરૂરી છે. પણ લાઇટ પ્રદૂષણના કારણે રાત્રે અંતરિયાળ વિસ્તારમાંથી પણ આકાશનું નિરીક્ષણ છે એ મુશ્કેલ બન્યું છે.